હતી જયશું સીધા અમારા સંવાદદાતા પ્રતીક જાદવ પાસે જ્યાં કેટલીક મહિલાઓ મોજુદ છે પ્રતીક અમદાવાદની મહિલાઓની શું આશા અપેક્ષાઓ આપ જોઈ શકો છો બજેટ પહેલા દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામન થોડી જ ક્ષણો બાદ હવે કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે દેશની મહિલાઓ શું આશા અપેક્ષા રાખી રહી છે તે વિશે આપણે અમદાવાદના મણિનગર વિસ્તારની મહિલાઓ સાથે વાત કરીને જાણીશું કે તે દેશના નાણામંત્રી પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરશું તમે શું અપેક્ષા રાખી રહ્યા છો જ્યારે નાણામંત્રી જે મહિલા છે નિર્મલા સીતારામન તે આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે શું આશા રાખી રહ્યા છો તમે આજે આપણા દેશના નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે તો મારું આ કોરોના કાળની પરિસ્થિતિમાં કેવું વ્યૂ છે કે સામાન્ય જે જનરલ કેટેગરીના લોકો છે એમાં સાહેબે અનામત નક્કી કરેલું છે જનરલ કેટેગરીમાં 35 વર્ષ સુધી અનામત નક્કી કરેલું છે જ્યારે એસસી એસટી ઓબીસી કેટેગરી છે એમાં 35, 40, 45 વર્ષ નક્કી કરેલા છે મારું કેવું એવું છે કે સામાન્ય કેટેગરીને પણ આજ વર્ષ મળી રહે તેવી મારી અપેક્ષા છે બિલકુલ સામાન્ય વર્ગ માટેની અપેક્ષા રજૂ કરી છે વધુ એક મહિલા છે તેમની સાથે વાત કરશું તમે શું કહેશો શું અપેક્ષા તમે નાણામંત્રી પાસે રાખી રહ્યા છો હું નાણામંત્રી પાસે એ અપેક્ષા રાખી છું કે કોરોના કે બાદ બહુત મુશ્કિલ હો રહા હૈ એક જનરલ વાઇફ હાઉસ વાઇફ કે લીએ ઘર ચલાના બહુત મુશ્કિલ હો રહા હૈ અભી એક કે સે ઘર નહીં ચલ પાતા यानी कि दोनों काम करें तो ही घर चल पाता है तो मैं सरकार से यही विनती करती हूँ कि आप प्लीज जल्दी से जल्दी लेडीज को बहुत जॉब दें મહિલાઓ માટે જોબ ઉપલબ્ધ થાય તેવી કોઈ જોગવાઈ કરવાની વાત કરી રહ્યા છે વધુ એક મહિલા છે તેમની સાથે વાત કરશું તમે શું અપેક્ષા રાખી રહ્યા છો જ્યારે આજે નિર્મલા સીતારામન થોડા જ મિનિટો બાદ બજેટ રજૂ કરશે હું એવી આશા રાખું છું કે જે ઘર ખર્ચમાં જે મોંઘવારી વધતી જાય છે એમાં થોડી લિમિટ કરે થોડી સસ્તાઈ કરે તો લેડીઝને શું ઘર ચલાવવામાં ઇઝી પડે અને કોરોના કાળ પછી જે મીડિયમ વર્ગ છે અને પછાત વર્ગ છે એમને વધારે માર પડ્યો છે જે હાઈ લેવલ છે એમને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં થોડી ઘણી તકલીફો છે પણ વચ્ચેવાળા અને નીચેલી જાતના વાળાને વધારે તકલીફ છે તો ઘર ખર્ચમાં તકલીફ ના પડે એ રીતનું બજેટ કરે જરૂરી વસ્તુઓ માટે તો વાંધો ન આવે ગરીબ અને મધ્યવર્ગના પરિવારજનોને રાહત થાય તેવું બજેટ રજૂ કરવા માટે અપેક્ષા રાખી રહ્યા છે વધુ એક મહિલા છે તેમની સાથે વાત કરશું તમે શું અપેક્ષા રાખી રહ્યા છો જ્યારે આજે નાણામંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આજે બસ નાણામંત્રીને એક રિક્વેસ્ટ કરવાની કે મહિલાઓ માટે અત્યારે છેલ્લા એક વર્ષથી આ કોરોનાની પરિસ્થિતિમાં જે મોંઘવારી વધી ગઈ છે એના કારણે એ લોકોનું ઘરનું બેલેન્સ મંથલી બહુ જ ખોરવાઈ ગયું છે એક વ્યક્તિ કમાનાર હોય અને સામે 4-5 વ્યક્તિ ખાનાર હોય તેમાં પણ જેન્ટ્સને ઘણા ખરાને અડધા પગારથી કે નોકરી છૂટી ગઈ હોય ત્યારે બચતમાંથી જે પૈસા વાપરવાના થાય તો એની માટે આ વર્ષે એમણે ઇન્કમ ટેક્સમાં જે 5 લાખની લિમિટ છે એના કરતાં વધારે આપવી જોઈએ તો જેથી કરીને એ લોકોને